नमस्कार, मॉर्निंग न्यूजमां आपનું સ્વાગત છે. પહેલા જોઈએ બુલેટિનની હેડલાઇન્સ. અર્થતંત્રની સમૂળગી કાયાપલટ માટે 200 જેટલા તેજસ્વી યુવા ઉદ્યોગ સાહસિક સાથે વિચાર મંથન યોજશે પ્રધાનમંત્રી અને એને નામ આપશે ચેમ્પિયન્સ ઓફ ચેન્જ. ઘૂંટણ બદલવાનો ખર્ચ 1.5 લાખથી ઘટાડી 36,000 કરવાનો હુકમ થતા 1.5 કરોડ દર્દીની દુવા મેળવશે મોદી સરકાર. ઘૂંટણ શસ્ત્રક્રિયામાં બીજો પ્રકાર, 2.5 લાખને બદલે 76,000માં દર્દીને મળશે. ગોહિલવાડમાં કોંગ્રેસનો ગઢ સાચવી બેઠેલા 12 આગેવાન અને 700 કાર્યકર ભાજપમાં જોડાતા ભાવનગર પંથકના રાજકારણમાં મચ્યો ખળભળાટ. ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વઘાણી પાસેથી કેસરીઓ ખેસ પહેરી કર્યો ભાજપ પ્રવેશ. બનાસકાંઠા પાટણના પૂર પીડિતો માટે શ્રીમદ રાજચંદ્ર મિશન તરફથી 61 લાખ રૂપિયાનો ચેક મુખ્યમંત્રી વિજય રૂપાણીને કરાયો અર્પણ. સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે મુખ્યમંત્રી રાહત ભંડોળમાં એકત્ર થયા 101 કરોડ. શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસના ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપતા રાજકારણમાં કંઈક નવા જૂની થવાના મળે છે એંધાણ. અધ્યક્ષ રમણલાલ વોરાને રાજીનામા પત્ર સુપ્રત કરતી વખતે બાપુ સાથે હતા મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રી. સ્વાઇન ફ્લુનો રોગ પ્રકોપ કાબૂમાં લેવા માટે યુદ્ધના ધોરણે દવા અને ડાક્ટરના પૂરતા બંદોબસ્ત સાથે દવાખાના સજ્જ કરે છે રૂપાણી સરકાર. દર્દીની બેદરકારી મૃત્યુ આંક વધારતી હોવાથી રોગમુક્ત જિંદગીની સમજણનો ફેલાવો કરવા મથે છે આરોગ્ય તંત્ર. સમાચાર વિગતવાર જોઈએ. દેશના સૌથી તેજસ્વી ઉદ્યોગ સાહસિકો સાથે પ્રધાનમંત્રી મોદી સંવાદ કરે તેને ચેમ્પિયન્સ ઓફ ચેન્જ એવું નામ નીતિ આયોગ દ્વારા અપાયું છે. અર્થતંત્રની સમૂળગી કાયાપલટ માટે મહત્વ ધરાવતા 6 ક્ષેત્રમાં અનોખો ધંધો ખેલનાર 200 જેટલા યુવા સાથે મંથન યોજવાનો હેતુ ખાનગી ક્ષેત્રનો સહયોગ લેવાનો છે. મોદી સરકારને યુવા ઉદ્યોગ સાહસિક તરફથી મહત્વના સૂચન પણ આ સંવાદ દ્વારા મળવાના છે. ટુરિઝમ, ડિજિટલ પેમેન્ટ, હેલ્થકેર, સપ્લાય ચેઇન, ફાઇનાન્શિયલ સર્વિસ જેવા ક્ષેત્ર પર વિશેષ ધ્યાન અપાશે. મોદી સરકારની કેબિનેટ બેઠકમાં મેટ્રો રેલવે માટેની નવી નીતિને મંજૂરી પ્રદાન કરવામાં આવી છે. નવા તમામ પ્રોજેક્ટ મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમ હેઠળ આવરી લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. પોતાના ભંડોળ ઉપર મેટ્રો રેલ પ્રોજેક્ટ હાથ ધરવાની છૂટ રાજ્યોને આપવા સાથે રોજગારી સર્જનનો આગ્રહ રખાયો છે. હિમાચલ ક્ષેત્રના ટચુકડા રાજ્યોને કરમુક્તિનો લાભ ચાલુ રાખવા પણ નિર્ણય થયો છે. સરકારે ઇન્ટરનેટની ગૂગલ, ફેસબુક, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, માઇક્રોસોફ્ટ અને યાહુ સહિતના સોશિયલ મીડિયા અને પ્લેટફોર્મ પરથી બ્લુ વેલ ચેલેન્જ જેવી ખતરનાક ઓનલાઇન ગેમ્સની લિંકને તાત્કાલિક દૂર કરવા આદેશ આપ્યા છે. આ એક એવી આત્મઘાતક રમત છે જેને કારણે ભારત અને અન્ય દેશોના બાળકોએ આપઘાત કર્યા છે. મોટી ઉંમરે ઘૂંટણની તકલીફ થવાના કિસ્સા વધતા જાય છે. ઘૂંટણમાં ઘસારા બાદ કરાતા ઘૂંટણ પ્રત્યારોપણ એટલે કે નીટ રિપ્લેસમેન્ટના ઓપરેશનની સામાન્ય માણસોને પરવડે તેવા નથી હોતા, જેના પગલે કેન્દ્ર સરકારે દેશના મધ્યમ વર્ગને ધ્યાનમાં રાખીને ઘૂંટણ પ્રત્યારોપણનો ખર્ચ ઘટાડવા નિર્ણય લીધો છે, જેમાં મોટાપાયે ઉપયોગમાં લેવાતા કોબાલ્ટ ક્રોમિયમ ઘૂંટણ પ્રત્યારોપણનો ખર્ચ હવે ₹55,000 જેટલો થશે. અત્યાર સુધી આ ખર્ચ ₹1,58,000થી પણ વધુ થતો હતો. આ ઉપરાંત ટાઇટેનિયમ અને ઓક્સિડાઇઝ ઝેકોનિયમની કિંમત અત્યાર સુધી ₹2,50,000 જેટલી હતી, જે હવે ઘટીને ₹76,000 જેટલી થઈ જશે. સરકારના આ નિર્ણયથી 1.5થી 2 કરોડ લોકોને લાભ થશે. ભાવનગર ખાતે કોંગ્રેસના 12 આગેવાન અને 700થી વધુ પાયાના કાર્યકરો ભાજપમાં જોડાતા ગોહિલવાડના રાજકારણમાં હલચલ મચી છે. ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વઘાણીએ તેમનું કેસરીઓ ખેસ પહેરાવી વિધિવત રીતે સ્વાગત કર્યું હતું. કોંગ્રેસ પોતાના આંતરકલહમાં એટલી રચી પચી રહી કે જનાધાર ચાલ્યો ગયો તેનું પણ ધ્યાન ન રહ્યું તેવી વાત શ્રી વઘાણીએ કરી હતી. કોંગ્રેસના 12 આગેવાનો ભાજપ પ્રવેશ ધારાસભા ચૂંટણીના સમીકરણ ગોહિલવાડની તમામ બેઠક પર બદલી નાખશે તેવું જાણકારોનું કહેવું છે. જનતા પાર્ટી કે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં વિકાસની દિશામાં કોઈને પણ જોડાવું હોય, મેં અવારનવાર કહ્યું છે કે બૂથથી માંડીને દેશના કોઈ નેતાને કોંગ્રેસ હોય, અન્ય પાર્ટી હોય, સામાજિક સેવા કરતા હોય,
તમામને ભારતીય જનતા પાર્ટી આવકારે છે, કારણ કે આ ભારત માતાને પરમ વૈભવને શિખરે લઈ જવા માટે, નવ ભારતની કલ્પના માટે 125 કરોડની જનતાનો સહયોગ જોઈશે. આ ભાવ સાથે સમગ્ર રાજ્યમાંથી કોંગ્રેસના કાંગરા ખરી રહ્યા છે. આજે ભાવનગર શહેર માં પણ અને ખાસ કરીને પશ્ચિમ વિસ્તાર, પછાત વિસ્તાર, ત્યાંથી મુખ્ય આગેવાન કહી શકાય જે બૂથમાં ઉભા રહેતા એ આગેવાનો, એ તમામ કાર્યકર્તાઓ સાથે આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છે. હું એમને શહેર યુનિટ વતી ખૂબ ખૂબ આવકારું છું, પાર્ટીમાં વધાવું છું, અભિનંદન આપું છું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તાજેતરમાં ભારે વરસાદની તારાજીનો ભોગ બનેલા બનાસકાંઠા પાટણના પીડિતોને ઝડપી પુનર્વસન માટે મુખ્યમંત્રી રાહતનિધિમાં ઉદાર હાથે ફાળો આપવા કરેલી અપીલને રાજ્યભરમાંથી વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે. આ શ્રેણીમાં 61 લાખ રૂપિયાની સહાયનો ચેક શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુરના શ્રી અભયભાઈ જસાણી, શ્રીમતી મૃદુલાબેન જસાણીએ મુખ્યમંત્રીશ્રીના રાહતનિધિમાં અર્પણ કર્યો હતો. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે વડોદરામાં સામાન્ય નાગરિકોએ મળીને મુખ્યમંત્રી રાહતનિધિમાં 101 કરોડ રૂપિયાનો સ્વૈચ્છિક ફાળો જમા કરાવ્યો હતો. પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલાએ ગઈકાલે કપડવંજ બેઠકના ધારાસભ્ય પદેથી પોતાનું રાજીનામું આપી દીધું છે. શંકરસિંહ વાઘેલાએ વિધાનસભા અધ્યક્ષ રમણલાલ વોરાને રૂબરૂ મળીને તેમને પોતાનું રાજીનામું સુપ્રત કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ તેમજ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ હાજર રહ્યા હતા. આ અગાઉ શ્રી વાઘેલાએ વિધાનસભાના કોંગ્રેસ વિરોધ પક્ષના નેતા તરીકે રાજીનામું આપ્યું હતું. શ્રી વાઘેલા કપડવંજથી કોંગ્રેસના ધારાસભ્ય હતા. તેમને 6 વર્ષ માટે કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મારો સ્ટેન્ડ બહુ ક્લિયર કર્યું છે કે કોઈ પક્ષની કંઠી કે ખેસ હું ધારણ કરવાનો નથી. બીજેપી કે કોંગ્રેસ, એનસીપી કે આપ કે બીજી કે ત્રીજી કોઈ પાર્ટી, એ કોઈ નવી પાર્ટી જેને પક્ષ કહેવાય એમાં હું પડવાનો નથી. હું પોલિટિકલ પાર્ટીમાં નથી પણ પોલિટિક્સમાં છું અને છું, એક્ટિવલી છું. વિધાનસભામાં મારો જે રોલ હશે, શક્ય હોય પ્રો પીપલ. આઈ એમ જી ફોર GDP, આઈ એમ ફોર ગુજરાત, જી ફોર ગ્રોથ, ડી ફોર ડેવલપમેન્ટ, પી ફોર પ્રોગ્રેસ. હું ગુજરાતના GDP માટે છું, રહીશ જ્યાં સુધી ફિઝિકલી મેન્ટલી ફિટ છું ત્યાં સુધી. બાપુ તો પહેલાં અમારા જનસંઘ વખતથી વર્ષોથી જેમને પાર્ટીનું કામ કરેલું અને અમારા બધાના વડીલ, એટલે સ્વાભાવિક છે કે એ રાજીનામું આપતા હોય ત્યારે અમે બધા પણ પહોંચી ગયા અને એમની સાથે આ કાર્યક્રમમાં ઉપસ્થિત. પહેલાં કોંગ્રેસમાં રાજીનામું આપ્યું છે અને પછી વિધાનસભામાં રાજીનામું આપ્યું છે, એટલે સ્વાભાવિક સંકેત છે કે હવે બાપુ કોંગ્રેસ સાથે નથી. એ કોંગ્રેસને મોટું નુકસાન છે એમ માનું છું. આ સંકેત બહુ સ્પષ્ટ પ્રજા વચ્ચે છે. ગુજરાત ભારતીય જનતા પાર્ટી વતી હું એમનો સાર્વજનિક આભાર એટલા માટે માનું છું કે ભારતીય જનતા પાર્ટીને એમણે હમણાં જ રાજ્યસભાના ઇલેક્શનમાં વોટ કરેલો, એ ઉપરાંત જે ધારાસભ્યોએ કોંગ્રેસની નીતિ રીતિથી નારાજ છે, નેતૃત્વ વિહોણી કોંગ્રેસ અને બાપુ માટે તો કહી શકાય કે વિરોધ પક્ષનું નેતા પદ એમણે આ પહેલાં છોડી દીધું, એટલે કોંગ્રેસની આંતરકલમની ચરમસીમા આપણે છેલ્લા 1.5 વર્ષથી જોઈ રહ્યા છીએ. 14 જેટલા ધારાસભ્યો, જેઓ 35-40 વર્ષથી કેટલાક ધારાસભ્યો કોંગ્રેસમાં કામ કરે છે, 5-5, 6-6 કમથી ચૂંટાયા છે, એ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં, ભારતીય જનતા પાર્ટીના મૂળ વિચારમાં, અમિતભાઈના નેતૃત્વમાં, વિજયભાઈ રૂપાણી અને નીતિનભાઈના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીમાં કેટલાક લોકો જોડાયા છે, કેટલાક લોકો અમારા સંપર્કમાં છે. આ બધાને ભારતીય જનતા પાર્ટી આવકારે છે. રાજ્યમાં હાલ સ્વાઇન ફ્લૂનો કહેર ચાલી રહ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યભરમાં સ્વાઇન ફ્લૂને કારણે 220 લોકોના મૃત્યુ થયા છે. ગઈકાલે રાજ્યભરમાં 212 જેટલા નવા કેસ નોંધાયા હતા. 1 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં સ્વાઇન ફ્લૂના કુલ 2095 કેસ નોંધાયા છે, જેમાંથી 746નો ઉપચાર કરી તેમને સ્વાઇન ફ્લૂના ચેપથી મુક્ત કરાયા છે, જ્યારે 1129 લોકોની સારવાર હજુ પણ ચાલી રહી છે. સ્વાઇન ફ્લૂએ માથું ઉંચક્યા બાદની સ્થિતિનો તાગ મેળવવા અમદાવાદ ખાતે રાજ્યકક્ષાની એક બેઠક યોજાઈ ગઈ. બેઠકમાં સિવિલ હોસ્પિટલ અને જિલ્લા પંચાયતના ઉચ્ચ અધિકારીઓએ વર્તમાન સ્થિતિનો અહેવાલ રજૂ કર્યો હતો. હાલ વહીવટીતંત્ર દ્વારા રાજ્યમાં યોજાતા લોકમેળાઓ, હાઇવે પરના ટોલબૂથ અને જાહેર સ્થળોએ લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેની સમીક્ષા કરવામાં આવી.
સાથે સાથે હોસ્પિટલ એડમિશન જે કેસોના થયા છે એમાં પણ મૃત્યુનું પ્રમાણ રોકવા માટેની સઘન વ્યવસ્થા શું કરવામાં આવી છે તેની સમીક્ષા કરવામાં આવી. સમગ્ર દેશમાં સ્વાતંત્ર્ય પર્વની હર્ષોલ્લાસપૂર્વક જુદી જુદી રીતે ઉજવણી કરવામાં આવી ત્યારે સુરતની એક શાળાના 1800 જેટલા વિદ્યાર્થીઓએ ભારતના નકશાના આકારમાં ગોઠવાઈને દેશની રક્ષા કરતા વીર જવાનોને અનોખી ભાવાંજલિ અર્પણ કરી હતી. સુરતની શાળાના વિદ્યાર્થીઓએ દેશ માટે પોતાના પ્રાણની આહુતિ આપનારા વીર સપૂતોને સલામી આપી હતી. વિદ્યાર્થીઓએ શિસ્તબદ્ધ રીતે ભારતના નકશાના આકારમાં ઉભા રહીને અદ્ભુત દ્રશ્ય સર્જ્યું હતું. આઝાદીનું પર્વ અનોખી રીતે ઉજવવાનો ઉમંગ શાળા શિક્ષકોને માનવ નકશો રચવાની પ્રેરણા આપી ગયો હતો. પંદરમી ઓગસ્ટ નિમિત્તે આપણા જે આઝાદી માટે જે ભારતીય સૈનિકો શહીદ થયા છે એ શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે અને ભારતની એકતા જળવાઈ રહે એવા શુભ સંદેશાઓ વિદ્યાર્થીઓને પણ મળી રહે. વિદ્યાર્થીઓ પણ પોતાને કંઈક એકતા લાવવાની છે, જુદા જુદા રાજ્યોમાં નહીં પણ આપણે ભારત ખંડની અંદર જોડાયેલા છીએ એ ભાવનામાં કેળવાય. પંદરમી ઓગસ્ટ નિમિત્તે ભારતનો નકશો બનાવવામાં આવ્યો સૈનિકોને શ્રદ્ધાંજલિ. સરહદ પર આપણા સૈનિકો જે શહીદ થયા છે તેની શ્રદ્ધાંજલિ માટે અમે અહીં ભારતનો નકશો બનાવ્યો છે જેમાં અમે બધા છાત્રો બેસીને ભારતનો નકશો તૈયાર કર્યો છે. ભારતની ધરતી ઉપર ભગવાને ઘણી વખત અવતાર ધારણ કર્યો પરંતુ શ્રી કૃષ્ણ એક એવો માત્ર અવતાર છે જેનું પૂજન જગતગુરુ તરીકે થાય છે. જીવનના દરેક સંબંધને જીવી બતાવનાર હતા શ્રી કૃષ્ણ. રાધા માટે પ્રેમી, કંસ માટે કાળ, સુભદ્રા માટે ભાઈ, અર્જુન માટે ગુરુ, દુર્યોધન માટે દુશ્મન, દ્રૌપદી માટે મિત્ર તો સાંદિપની માટે શિષ્ય, રૂક્ષ્મણી અને સત્યભામા માટે આદર્શ પતિ. વાંસળીથી માંડી સુદર્શન ચક્ર વચ્ચે તેમની પ્રકૃતિ છતી થાય છે. ભગવાન શ્રી કૃષ્ણની કર્મભૂમિ દ્વારકામાં કૃષ્ણ જન્મોત્સવની ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. રાત્રિના 12 વાગે કૃષ્ણ જન્મના સમયે હજારોની સંખ્યામાં ઉપસ્થિત ભક્તોએ નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કીના ગગનભેદી નાદ લગાવતા મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું. સાથોસાથ વિવિધ રંગારંગ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. યાત્રાધામ ડાકોરમાં પણ કૃષ્ણ જન્મના સમયે સમગ્ર મંદિર પરિસર જય રણછોડ માખણચોરના નાદથી ગુંજી ઉઠ્યું હતું. કૃષ્ણ ભક્તોએ ફટાકડાની આતશબાજી કરી આગવી ઢબે બાળ કનૈયાના જન્મને વધાવી લીધો હતો, જે બાદ ભગવાનને પંચામૃત સ્નાન કરાવી સોના ચાંદી અને હીરા માણેકનો મુગટ અને વિશિષ્ટ વાઘા પહેરાવવામાં આવ્યા હતા. ભગવાનના બાલ ગોપાલના સ્વરૂપને સોનાના પારણે ઝૂલાવવામાં આવ્યા હતા. ડાકોરમાં બિરાજમાન રણછોડજીના મંદિરમાં ભવ્યાતિ ભવ્ય બલકે ધામધૂમથી ઉજવાયો. ખૂબ વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુએ ભગવાનના દર્શનનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો. સૌરાષ્ટ્રના રમણીય દરિયાકાંઠે આવેલા માધવપુર ઘેડમાં રૂકમણી મંદિરમાં જન્મોત્સવ હર્ષભેર ઉજવાયો હતો. ભગવાન કૃષ્ણ સાથે સંકળાયેલા આ સ્થળમાં માધવપુર ઘેડનું મહત્વ તેમના વિવાહ સાથે સંકળાયેલું છે. અમદાવાદ ખાતે આવેલા ઇસ્કોન મંદિરમાં કૃષ્ણ જન્મની ઉત્સાહભેર ઉજવણી કરાઈ. કૃષ્ણ ભગવાનને પહેરાવવામાં આવેલા રંગબેરંગી પોશાકે ભક્તોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. મંદિર પરિસરમાં ભજન કીર્તનની ધૂન અને લયબદ્ધ તાલથી ભક્તો ઝૂમી ઉઠ્યા હતા. કૃષ્ણ ભગવાન મે બહોત ભક્તિ હૈ, યહાં પે આકે દર્શન કરકે મન કો બહોત શાંતિ મિલતી હૈ, બહોત અચ્છા લગતા હૈ. મે રેગ્યુલર ઇસ્કોન મંદિર મે દર્શન કરને આતી હું. યાત્રાધામ અંબાજીમાં જન્માષ્ટમીના પર્વ નિમિત્તે ભાવિક ભક્તોએ રાત્રિના 12 વાગે કૃષ્ણ જન્મના વધામણા કર્યા હતા, જે બાદ લોકોએ રાસ ગરબાની રમઝટ બોલાવી ઉલ્લાસભેર ઉજવણી કરી હતી. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે જલારામ મંદિર ખાતે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી. ભક્તો દ્વારા ભજન કીર્તન કરીને ભક્તિમય વાતાવરણ બનાવવામાં આવ્યું હતું, તો બાળકોએ બાળ ગોપાલનો પહેરવેશ કરી કૃષ્ણ જન્મોત્સવ ઉજવ્યો હતો. કાનુડાના જન્મને હર્ષથી વધાવી ભક્તો કૃષ્ણભાઈ મળ્યા હતા અને ભગવાનને પ્રિય એવા માખણ અને પંચાજીરીનો પ્રસાદ આરોગી લોકોએ ધન્યતા અનુભવી હતી. દૂરદર્શન સમાચાર અમદાવાદ. તો આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.